गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप संस्कृत में पाठ नौ सूक्तय एटले के सुवचनों ते आपणे भणवाना छे। तो बधा ध्यान आपशो, एमां आपणे अलग अलग आठ वाक्यों आपेला छे, तेनो आपणे भाषांतर करवानुं छे अने ते वाक्यमां आपणे शुं कहेवा मांगे छे एटले तेनो भावार्थ शुं छे ते पण आपणे समझवानो छे। तो चलो आपणे स्टार्ट करीए। पहेलुं, नास्ति उद्यमसः बंधुः। नास्ति उद्यमसः बंधुः। उद्यम एटले मेहनत, उद्यमसम उद्यम एटले मेहनत, बंधु एटले भाई, नास्ति एटले नथी, उद्यम समह एटले उद्यम मेहनत जेवो, उद्यम अथवा मेहनत जेवो, एनु आखू भाषांतर थशे। उद्यम के मेहनत जेवो कोई सगो नथी, उद्यम के मेहनत जेवो कोई सगो नथी, तेनु भाषांतर जोईशुं आपणे। उद्यम माणसनो साचो सगो के विश्वासपात्र मित्र छे। उद्यमथी व्यक्ति પોતાના બધા જ કામો પાર પાડી શકે છે। સગા કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈને કોઈ અપેક્ષાઓ હોય છે, પરંતુ ઉદ્યમને કોઈ અપેક્ષા હોતી નથી। આમ ઉદ્યમનું મહત્ત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે। ફરીથી બોલીશ, ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી। આ વાક્યમાં આપણને ઉદ્યમ એટલે કે મહેનતનું આપણને મહત્ત્વ દર્શાવ્યું છે કે માણસે સતત મહેનત કરવી જોઈએ। મહેનત જેવો કોઈ બીજો સગો નથી। જો મહેનત કરશે તો જ માણસ પોતાના કાર્યમાં સફળ થશે। આથી કહ્યું છે, ઉદ્યમ માણસનો સાચો અને વિશ્વાસપાત્ર મિત્ર છે। ઉદ્યમથી વ્યક્તિ પોતાના બધા જ કામો પાર પાડી શકે છે। સગા કે મિત્રોને એટલે કોઈ પણ વ્યક્તિને, કોઈ વ્યક્તિ સાથે કોઈને કોઈ અપેક્ષાઓ હોય છે, પરંતુ ઉદ્યમને વ્યક્તિ પાસેથી કોઈ અપેક્ષાઓ હોતી જ નથી, એટલે અહીં ઉદ્યમનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। આગળ બીજું, વૃક્ષાહ સત્પુરુષાહ એવમ। વૃક્ષાહ એટલે વૃક્ષો, સત્પુરુષાહ એટલે સત્પુરુષો અથવા સજ્જનો, એવમ એટલે જેવા, વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે, વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે। અહીં આપણને વૃક્ષોને સત્પુરુષો સાથે સરખાવવામાં આવ્યા છે। વૃક્ષો પોતે તડકામાં ઊભા રહી અને બીજા ઉપર છાંયડો આપે છે, તેના ફળો પણ બીજા માટે હોય છે। આમ વૃક્ષોને સત્પુરુષો સાથે સરખા, સત્પુરુષો પણ વૃક્ષો જેવા જ હોય છે, પોતે અપમાન સહીને પણ આપણને સાચા માર્ગ પર રસ્તો બતાડે છે। તેવી જ રીતના વૃક્ષો પણ એમ જ છે, પોતે તડકામાં ઊભા રહે અને બીજાને છાંયડો આપે છે, તેવી જ રીતના સત્પુરુષો પણ પોતે ગમે તેટલા ઘસાઈ જાય પણ બીજાને તે મદદ કરવા હંમેશા તૈયાર હોય છે। આથી અહીં વૃક્ષોને સત્પુરુષો સાથે સરખાવવામાં આવ્યા છે। અહીં આપણને વૃક્ષનું મહત્ત્વ કેટલું છે તે સમજાવવામાં આવ્યું છે। ફરીથી બોલીશું, વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે। અહીં વૃક્ષોને સત્પુરુષો સાથે સરખાવવામાં આવ્યા છે। વૃક્ષો પોતે તડકામાં ઊભા રહી અને બીજા ઉપર છાંયડો આપે છે, તેના ફળો પણ બીજા માટે હોય છે। આમ વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે। આગળ ત્રીજું, શીલમ સર્વત્ર વેધનમ। શીલમ એટલે શીલ અથવા ઊંચું ચારિત્ર, સર્વત્ર એટલે બધે જ, અને વે એટલે ખરેખર, ધનમ એટલે ધન। શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ હોય છે।
શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ હોય છે. અહીં શીલ એટલે કે ચારિત્ર પોતાનું વ્યક્તિત્વને જ સાચું ધન ગણ્યું છે. વિદેશોમાં જેવી રીતના વિદ્યા જ ધન છે, સંકટોમાં જ બુદ્ધિ એ ધન છે, તેવી જ રીતના પરલોકમાં ધર્મ એ ધન છે, પરંતુ ચારિત્ર એ બધે જ ધન છે. જીવનમાં ચરિત્રને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. વિદેશોમાં પોતાની બુદ્ધિ જ એ આપણા માટે ધન છે. વિદેશોમાં તો બધાના ત્યાંની લાઈફસ્ટાઈલ એવી જ છે, તેવી જ રીતના સંકટોમાં બુદ્ધિ એ ધન છે. પરલોકમાં જેવી રીતના ધર્મને ધન ગણવામાં આવે છે, તેવી જ રીતના ચારિત્રને બધે જ ધન ગણવામાં આવ્યું છે. આથી જીવનમાં ચારિત્રને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. ફરીથી બોલીશું, શીલ કે ચારિત્ર એ ખરેખર બધે જ ધનરૂપ ગણાય છે. આગળ ચોથું, માતૃદેવો ભવ. માતૃ એટલે માતા, માતા જેવી દેવ, ભવ એટલે થા. તું માતાને દેવ માનજે, તું માતાને દેવ માનજે. તેનો ભાવાર્થ સમજીશું. જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, આ એક પંક્તિ છે. તેમાં અહીં માતાનું આપણને ગૌરવગાન શું છે તે સમજાવવામાં આવ્યું છે. જે હાથે પારણું ઝૂલે છે તે હાથ જગત ઉપર શાસન કરે છે. અહીં આપણને માતાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા પોતાના પુત્ર અથવા પુત્રીને સુસંસ્કારોના અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે. આથી માતા દેવતુલ્ય છે, એટલે માતા દેવોથી પણ ઊંચું સ્થાન છે. તેનું માન સન્માન અને પૂજન થવું જોઈએ. તું માતાને દેવ માનજે, જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે છે. આ પંક્તિમાં માતાને ગૌરવગાન અને તેના ગુણગાન ગાવામાં આવ્યા છે. જેવી રીતના માતા પોતાના પુત્ર અથવા પુત્રીને સંસ્કારોનું સિંચન કરી અને તેના બાળકને પોતાના પ્રગતિના પંથે ચડાવે છે, આથી માતાને દેવોથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આથી આપણે માતાનું માન સન્માન કરવું અને તેમનું પૂજન કરવું જોઈએ. થેન્ક યુ.